हेलो दोस्तों, मैं निशित कुमार पटेल, एडवाइजर ऑफ केयर इमिग्रेशन एंड वीजा सर्विसेज। एक दफा फिर हम आपके साथ जुड़े हैं एक और हमारे पेरेंट्स को लेके, जिनको विजिटर वीजा मिला है कनाडा जाने के लिए। उनकी डॉटर केयर इमिग्रेशन में से ही कनाडा पढ़ने के लिए गई थी। आज उनके पेरेंट्स को यहाँ पर वीजा मिला। उनको एक्सपीरियंस कैसा रहा, केयर इमिग्रेशन ने कितने टाइम में उनको वीजा दिलवाया, उनका रिव्यू क्या है वगैरह बात करेंगे उसी हमारे क्लाइंट के साथ, लेकिन हमारी लोकल लैंग्वेज गुजराती में। तो आगे का वीडियो हमारी लोकल लैंग्वेज गुजराती में रहेगा दोस्तों। तो अबे जो आगे ना वीडियो की बात करूं तो मारी जोड़े छे भरत भाई। भरत भाई, तुम्हारो परिचय। मारू नाम भरत भाई रामाभाई प्रजापति। मारू वतन अमदावाद जिला नु बामरोली गाम अने रहेवानु कड़ी। पछी मने मारा मित्रना सरसावती मित्रना संपर्क थी कलोल केयर इमिग्रेशन नो संपर्क करायो અને ત્યાંથી મારા બેબીને વિઝા માટે બધું અહીંયા ક્લાસ ભર્યા અને બહુ જ ખૂબ સરસ મને બહુ સપોર્ટ સારો મળ્યો। મને ઇંગ્લિશ ભાવતું નથી તો બી પણ મને મારા અહીંના સર નિશ્ચિત સાહેબે સરે ત્યાં કલોલ શાખાના ભરત સર એમને મને ખૂબ ખૂબ સપોર્ટ આપ્યો અને આજે બી મને ઇંગ્લિશ મેં મને નથી આવડતું તો મને ગુજરાતી માટે પણ મને બહુ સપોર્ટ આપે સારામાં સારું છે। મારા મામાના છોકરાની બી બેબી પણ અત્યારે હાલ અહીંયા ક્લાસમાં ક્લાસ કરે છે, ખૂબ ખૂબ સરસ છે। ગુડ ભરતભાઈ, એમના મિસિસ પણ છે આપણી સાથે જોશનાબેન। તમારી બેબીને કેર ઇમિગ્રેશનએ જ અહીંયાથી કેનેડા મોકલ્યું, અને જ્યારે તમે અહીંયા ફાઇલ મૂકવા માટે આવ્યા ત્યારે મગજમાં એવું કશું હશે કે આરું બેબી તો હજી ભણે છે અથવા એનો કોન્વોકેશન છે તો આરું અમને વિઝા મળશે નહીં મળે, કેટલા ટાઈમના મળશે, એવું કશું મગજમાં હશે? સાહેબ ટેન્શન હતું, એટલે સાહેબ ટેન્શન હતું ને, તમે રિપોર્ટ આલો પ્રયત્નો કરશે તમારું બે એક બે ચાન્સ નસીબ પર આધાર, પણ અમારી તો પૂરતી મળી ગયા। ખૂબ ખૂબ આભાર સાહેબ, 20 દિવસ માં આવી ગયા। અમારી આખી ટીમ ના એમાં કલોલ ટીમ, અમદાવાદ ની ટીમ, વિઝા ટીમ, આ બધાને 10 માંથી માર્ક આપવાના હોય તમે કેટલા આવશો? સાહેબ માર્ક આપવા જેટલા જ નહીં, આત્મવિશ્વાસ કઈ એટલું ઊંચું છે સાહેબ, કોઈ કહેવા જેવું નથી। ખૂબ કોઈ સારો રિફરન્સ આલ, કોઈ પણ બાબત ની તકલીફ નહીં પડી। માર્ક આપવા જો નહીં, તમે 10-10 કહેવા તો 10-10, અને કહેવા જો 100-100 કહેવા જો, આવું જ જોઈએ છીએ। હવે આપણે એમને કોંગ્રેચ્યુલેટ કરીએ ભરતભાઈને અને જોશનાબેનને કે એમના પાસપોર્ટમાં વેલિડિટી કેટલી છે અને કેટલા ટાઈમ સુધી એમને વિઝા પ્રાપ્ત થયા છે। એમના પાસપોર્ટમાં વેલિડિટી ભરતભાઈના 2032 સુધી છે, 10 વર્ષ, અને વિઝા 2032 સુધીના છે, 10 વર્ષ સુધીના। અચ્છા, 10 વર્ષ સુધી ગમે ત્યાં ગમે તેટલી વાર ભરતભાઈ કેનેડા જાઓ। થેન્ક યુ સાહેબ, ખૂબ ખૂબ આભાર સાહેબ, 2032 સુધી ગઈ। એવી જ રીતે જોશનાબેનનો જોઈએ પાસપોર્ટ ક્યાં સુધીનો વેલિડ છે અને જોશનાબેનને કેટલા ટાઈમમાં આપણે વિઝા પાયા। જોશનાબેનનો પાસપોર્ટ છે એ 2032 સુધી વેલિડ છે અને એમના વિઝા પણ 2032 સુધીના છે। જોશનાબેન કોંગ્રેચ્યુલેશન્સ, થેન્ક યુ। એસે હી ઓર વિડિયો દેખને કે લિયે ઓર ક્લાયન્ટ કી જર્ની હમ આપકે સાથ શેર કરેંગે, કરતે રહેંગે। ઇસ ચેનલ કો સબસ્ક્રાઇબ કીજિયે, ઉસકો લાઇક ઓર ફોરવર્ડ કરના ભૂલિયેગા મત દોસ્તો। થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધ વિડિયો।